नमस्कार विद्यार्थी मित्रों, આજે આપણે જોઈએ છીએ કે WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે ત્યારે સમગ્ર ભારતમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉનમાં વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે સરકારે ઓનલાઈન અભ્યાસક્રમ ઉપર વધુ ભાર મૂક્યો છે. ત્યારે આજે આપણે સમાજશાસ્ત્રમાં લગ્ન એટલે શું, લગ્નના પ્રકારો વિશે સમજૂતી મેળવશું. લગ્ન એ એક પુરુષ અને એક સ્ત્રી સાથેનો વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. આ ઉપરાંત વેસ્ટર માર્ક જે સમાજશાસ્ત્રી છે તે વ્યાખ્યા આપતા જણાવે છે કે લગ્ન એ એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો જાતીય સંબંધ છે જેનો સમાજના રિવાજો અને કાયદાઓ દ્વારા સ્વીકાર થયેલો હોય છે. તેમજ આ પ્રકારના સંબંધોમાં જોડાનાર વ્યક્તિઓ અને પેદા થનાર બાળકોનો પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે. લગ્ન સામાન્ય રીતે દરેક સમાજોમાં જોવા મળતું હોય છે. લગ્નના પ્રકારો, લગ્નના મુખ્ય બે પ્રકારો છે, એકસાથી લગ્ન અને બહુસાથી લગ્ન. એકસાથી લગ્ન કોને કહેવાય? એકસાથી લગ્ન એટલે એક જ પુરુષ અને એક જ સ્ત્રી એક જ સમયે એક પુરુષ અને એક જ સ્ત્રી સાથે લગ્ન કરે ત્યારે તેને એકસાથી લગ્ન કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારનો સંબંધ મોટા પ્રકારે જોવા મળતો હોય છે. બહુસાથી લગ્ન, બહુસાથી લગ્નના બે પેટા પ્રકારો પડે છે. પરંતુ બહુસાથી લગ્ન કોને કહેવાય? તો બહુસાથી લગ્ન એક પુરુષ એક જ સમયે એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરે અથવા એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન કરે ત્યારે તેને બહુસાથી લગ્ન કહેવામાં આવે છે. બહુસાથી લગ્નના બે પેટા પ્રકાર બહુપત્નીત્વ લગ્ન અને બહુપતિત્વ લગ્ન. બહુપત્નીત્વ લગ્ન કોને કહેવાય? તો એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરે ત્યારે તેને બહુપત્નીત્વ લગ્ન કહેવામાં આવે છે, જેમાં લગ્ન કરનાર એક જ પુરુષ હોય છે અને તેને પત્નીઓ ઘણી બધી હોય છે. બહુપત્ની લગ્નના બે પેટા પ્રકાર ભગિની લગ્ન અને અભગિની લગ્ન. ભગિની લગ્ન કોને કહેવાય? તો જ્યારે એક પુરુષ કોઈ એક જ્યારે એક પુરુષ કોઈ એક સ્ત્રી સાથે એક સ્ત્રી કરતો વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરે અને એ સ્ત્રીઓ પોતે સગી બહેનો હોય તેવા લગ્નને ભગિની લગ્ન કહેવામાં આવે છે. અભગિની લગ્ન, તો જ્યારે કોઈ એક પુરુષ એક કરતો વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરે પરંતુ તે બધી પત્નીઓ સગી બહેનો ન હોય ત્યારે તેને અભગિની લગ્ન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો બહુપતિ લગ્ન કોને કહેવાય? એક જ સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન કરે ત્યારે તેવા પ્રકારના લગ્નને બહુપતિ લગ્ન કહેવામાં આવે છે. બહુપતિ લગ્નના બે પેટા પ્રકાર ભાતૃકીય બહુપતિ લગ્ન અને અભાતૃકીય બહુપતિ લગ્ન. તો ભાતૃકીય બહુપતિ લગ્ન કોને કહેવાય? તો એક જ સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન કરે ત્યારે તેવા લગ્નને ભાતૃકીય બહુપતિ લગ્ન કહેવામાં આવે છે. ભાતૃકીય બહુપતિ લગ્નમાં લગ્ન કરનાર પુરુષો સગા ભાઈઓ જ હોય છે અને તે સ્ત્રી તે સગા ભાઈઓની પત્ની બનતી હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રાચીન સમયમાં પાંડવોની પત્ની દ્રૌપદી હતી. દ્રૌપદીના તે પાંચેય પાંડવો સગા ભાઈઓ હતા, તેથી આ લગ્નને ભાતૃકીય બહુપતિ લગ્ન પ્રથા કહેવામાં આવે છે. હવે અભાતૃકીય બહુપતિ લગ્ન કોને કહેવાય? તો જ્યારે કોઈ સ્ત્રી લગ્ન જ્યારે કોઈ એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન કરે પરંતુ તે લગ્ન કરનારા પુરુષો સગા ભાઈઓ ન હોય ત્યારે તેવા લગ્નને અભાતૃકીય બહુપતિ લગ્ન કહેવામાં આવે છે. આ લગ્નમાં લગ્ન કરનાર સ્ત્રીના પતિઓ સગા ભાઈઓ હોતા નથી. તે આમ લગ્નમાં આ પ્રકારના
પેટા પ્રકારો જોવા મળતા હોય છે. આ ઉપરાંત જોઈએ તો લગ્ન સાથેની પસંદગીના અમુક ક્ષેત્રો પણ જોવા મળતા હોય છે, જેમાં કે અંતર્લગ્ન. અંતર્લગ્ન એટલે કે પોતાની જ્ઞાતિ કે પોતાના જૂથમાં જ લગ્ન કરવા, તેને અંતર્લગ્ન કહેવામાં આવે છે. કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી પોતાની જ્ઞાતિ બહાર કે કોઈ જ્ઞાતિ જૂથ સિવાય લગ્ન કરે તો તેને દંડ અથવા શિક્ષા કરવામાં આવતી હોય છે. માટે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા તેવા લગ્નને જ્ઞાતિ અંતર્લગ્ન કહેવામાં આવતા હોય છે. તે ઉપરાંત બહિર્લગ્ન, તો પોતાની જ્ઞાતિ અને પોતાના જૂથ સિવાય બહાર લગ્ન કરવા તેવા લગ્નને બહિર્લગ્ન કહેવામાં આવતા હોય છે. બહિર્લગ્નમાં રક્ત સંબંધોની ઢબ જોવા મળતી હોતી નથી, એટલે કે લોહીના સંબંધો જોવા મળતા હોતા નથી. જ્યારે અંતર્લગ્ન હોય છે તેમાં લોહીના સંબંધો હોય છે, એટલે કે લોહીના સંબંધો હોય તેવી વ્યક્તિઓ સાથે જ લગ્ન કરવામાં આવતા હોય છે. જ્યારે બહિર્લગ્નમાં લોહીના સંબંધો ન હોય તેવી વ્યક્તિઓ સાથે લગ્ન કરવામાં આવતા હોય છે. બહિર્લગ્નમાં કોઈ મર્યાદા હોતી નથી. પોતાના જ્ઞાતિ સિવાયથી, જ્ઞાતિના જૂથ સિવાયથી કોઈ પણ જગ્યાએ સ્ત્રી અને પુરુષ લગ્ન કરી શકતા હોય છે. આ ઉપરાંત જોઈએ તો અનુલોમ લગ્ન. અનુલોમ લગ્ન એટલે ઉચ્ચ વર્ણનો પુરુષ પોતાનાથી નિમ્ન ગણાતી સ્ત્રી સાથે લગ્ન કરે ત્યારે તેવા પ્રકારના લગ્નને અનુલોમ લગ્ન કહેવામાં આવે છે. આ પ્રકારના લગ્નમાં ઉચ્ચ વર્ણનો પુરુષ હોય છે અને નિમ્ન વર્ણની સ્ત્રી હોય છે, જે બંને પતિ પત્ની તરીકે જોવા મળતા હોય છે. ઉચ્ચ વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરેનો સમાવેશ થાય છે. અને આ આ જૂથના પુરુષો પોતાનાથી નિમ્ન ગણાતી એટલે કે મધ્યમ વર્ગના લોકો અથવા નિમ્ન વર્ગના લોકો સાથે લગ્ન કરતા હોય છે. તે ઉપરાંત પ્રતિલોમ લગ્ન, તો ઉચ્ચ વર્ણની સ્ત્રી પોતાનાથી નિમ્ન ગણાતા પુરુષ સાથે લગ્ન કરે ત્યારે તેવા લગ્નને પ્રતિલોમ લગ્ન કહેવામાં આવે છે. તે ઉપરાંત જોઈએ તો સમલોમ લગ્ન, તો કોઈ પુરુષ અને કોઈ સ્ત્રી પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરે ત્યારે તેવા પ્રકારના લગ્નને સમલોમ લગ્ન કહેવામાં આવે છે. આ પ્રકારના લગ્નમાં ઉચ્ચ અને નીચ જ્ઞાતિનો કોઈ પણ ભેદભાવ જોવા મળતો હોતો નથી. બંને સમાન જ્ઞાતિ જૂથ જ્ઞાતિ અથવા જૂથ ધરાવતા હોય તેવા જ જૂથમાં તેઓ લગ્ન કરતા હોય છે. આ ઉપરાંત જોઈએ તો લગ્નના પ્રકારોમાં સાળીવટું પણ જોવા મળતું હોય છે, દિયરવટું પણ જોવા મળતું હોય છે, જેઠવટું પણ જોવા મળતું હોય છે. તો દિયરવટું કોને કહેવાય? તો લગ્ન કરનાર પત્ની, લગ્ન કરનાર સ્ત્રી હોય તેનો પતિ કોઈક કારણસર મૃત્યુ પામે ત્યારે તે પુરુષના નાના ભાઈ સાથે સ્ત્રી લગ્ન કરે ત્યારે તેવા લગ્નને દિયરવટું કહેવામાં આવે છે. તે જ રીતે જેઠવટું કોને કહેવાય? તો લગ્ન કરનાર સ્ત્રી હોય અને તેનો પતિ કોઈ કારણોસર અવસાન પામે ત્યારે લગ્ન કરનારી સ્ત્રી તે પુરુષના મોટા ભાઈ સાથે લગ્ન કરે ત્યારે તેવા લગ્નને જેઠવટું કહેવામાં આવે છે. સાળીવટું એટલે લગ્ન કરનાર પતિની પત્ની કોઈ કારણસર અવસાન પામે ત્યારે તે અવસાન પામેલી સ્ત્રીની નાની બહેન સાથે અવસાન પામેલી સ્ત્રીનો પતિ લગ્ન કરે ત્યારે તેને સાળીવટું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને લગ્ન એટલે શું અને લગ્નના પ્રકારો વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તેવી હું આશા રાખું છું. આભાર.